युवा वाहिनीए फरी गुजरात हाईकोर्ट में अरजी करी छे। सुप्रीम कोर्टे पूरी रथयात्रा ने शर्तों ने आधीन मंजूरी आपी छे। अरजदार पण जणावी रह्या छे तो पूरी रथयात्रा ने परवानगी तो अमदावाद की रथयात्रा ने परवानगी पण आपो तेवू अरजदारे जणाव्युं छे। अमदावाद की रथयात्रा ने परवानगी आपवा अरजदारे रजूआत करी छे। अत्यारे हाल में जे रीते पूरी रथयात्रा ने मंजूरी आपवामां आवी छे शरतोने आधीन तो अमदावाद की रथयात्रा ने पण मंजूरी आपवामां आवे तेवू अत्यारे हाल में वीएचपी कही रह्युं छे। वीएचपी द्वारा अरजी करवामां आवी छे गुजरात हाईकोर्ट में। आनी अगाउ हिंदू युवा वाहिनी ने अरजी ने फगाववामां आवी हती तो सुप्रीम कोर्ट द्वारा पूरी रथयात्रा जे छे जे विश्व में वखणाय छे सौ प्रथम अने पहला नंबर की रथयात्रा जेने गणवामां आवे छे तेने मंजूरी आपी देवामां आवी छे जेनाथी भक्तों में पण क्यांक आनंद अने उत्साह जोवा मळी रह्यो छे। परंतु कड़क शब्दों में सुप्रीम कोर्टे पण जणाव्युं छे के तमाम नियमोनुं पालन करवानुं रहेशे। તે અંતર્ગત અમદાવાદમાં પણ એક આશાનું કિરણ અત્યારે હાલમાં દેખાઈ રહ્યું છે। અમદાવાદમાં પણ ભક્તોમાં ક્યાંક આનંદ જોવા મળી રહ્યો છે કારણ કે અમદાવાદમાં પણ જો હવે મંજૂરી મળી શકે તેવા ક્યાંક એંધાણ વર્તાઈ રહ્યા છે। નહીં તો સૌ પ્રથમ નક્કી કરવામાં આવ્યું હતું કે ભગવાનનો જે રથ છે તે મંદિર પરિસરમાં જ થોડા ટાઈમ માટે તેને ફરાવવામાં આવશે, પરંતુ હવે જે રીતે પુરીમાં મંજૂરી મળી ગઈ છે તે અંતર્ગત અહીંયા પણ જે રીતે વીએચપી દ્વારા હવે અરજી કરવામાં આવી છે ગુજરાત હાઈકોર્ટમાં કે જે કેટલાક વિસ્તારો છે જ્યાં કોરોનાના કેસ નથી ત્યાંથી લઈ જવાની પરવાનગી આપવામાં આવે। તો જે રીતે આવતીકાલે ભગવાન જગન્નાથની રથયાત્રા છે, દર વર્ષે ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળતા હોય છે તો પુરીમાં પરવાનગી આપવામાં આવી છે સુપ્રીમ કોર્ટ દ્વારા। પુરીમાં પણ જે રીતે અરજી કરવામાં આવી હતી સુપ્રીમ કોર્ટમાં કે રથયાત્રાની મંજૂરી આપવામાં આવે તે અંતર્ગત પહેલા જજીસ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જો અમે રથયાત્રાને આ વખતે મંજૂરી આપી તો કોરોનાના કાળમાં ભગવાન જગન્નાથ અમને પણ માફ નહીં કરે તેવી ટિપ્પણી સુપ્રીમ કોર્ટના જજ દ્વારા કરવામાં આવી હતી। પરંતુ અત્યારે હાલમાં જે રીતે ફરીથી અરજી કરવામાં આવી હતી અને સુપ્રીમ કોર્ટ દ્વારા ક્યાંક નિર્ણય બદલવામાં આવ્યો છે અને શરતોને આધીન પુરીમાં તો હાલમાં રથયાત્રાની મંજૂરી મળી ગઈ છે, પરંતુ ચોક્કસથી તમામ નિયમોનું ધ્યાન રાખવું પડશે। સામાજિક અંતર હોય કે માસ્ક જે પહેરવાનું છે, ત્યારબાદ વધારે ભીડભાડ ન કરવી, માત્ર મંદિરના જ કર્મચારીઓ તેમજ સ્વયંસેવકો ત્યાં હાજર રહી શકશે અને વધારે લોકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ ઘરે બેઠા ટીવીના માધ્યમથી રથયાત્રા નિહાળે અને ભગવાનના દર્શન કરે તેનો લાહવો લે। तो खास हिंदू युवा वाहिनी ना प्रमुख द्वारा पण जणाववामां आव्युं हतुं। तो विशेष संवाददाता दिव्या चौहान पण जोड़ाई चुक्या छे। दिव्या जणावशो के अत्यारे हाल में मंदिर परिसर में कई रीतनो माहौल छे कारण के जगन्नाथपुरी रथयात्रा ने मंजूरी आपी देवामां आवी छे। अमदावादमां पण अत्यारे जे रीते गुजरात हाईकोर्ट में अरजी करवामां आवी छे के फरी तेने मंजूरी आपवामां आवे, अत्यारे हाल में कई रीतनी तैयारीओ थई रही छे? ચોક્કસથી પ્રતિપાલ, જે રીતે ગુજરાત હાઈકોર્ટમાં જે હિન્દુ યુવા વાહિની સંસ્થા દ્વારા એક અરજી કરવામાં આવી હતી કે રથયાત્રાને પરવાનગી આપવામાં આવે, ભગવાન જગન્નાથજી રથયાત્રા જે હાઈકોર્ટે જે ચુકાદો આપ્યો છે તેમાં પુનઃવિચારણા કરવામાં આવે તે અરજી કોર્ટે ફગાવી છે, ત્યારે બીજી અરજી હિન્દુ યુવા વાહિની દ્વારા જ કરવામાં આવી છે અને અરજીમાં રજૂઆત કરવામાં આવી છે કે જો સુપ્રીમ કોર્ટમાં પુરીની રથયાત્રાને પરવાનગી આપવામાં આવી રહી છે તો શા માટે અમદાવાદની રથયાત્રાને પરવાનગી આપવામાં નથી આવતી? જે પ્રકારે શરતોને આધારે સુપ્રીમ કોર્ટે પુરીની રથયાત્રાને પરવાનગી આપી છે તે જ શરતોને આધારે અમદાવાદની રથયાત્રાને પણ પરવાનગી આપવામાં આવે તેવી રજૂઆત હિન્દુ યુવા વાહિની દ્વારા આજે હાઈકોર્ટમાં જે ઓનલાઈન સુનાવણી હાથ ધરાઈ છે તેમાં કરવામાં આવી રહી છે, ત્યારે તમામ જે તકેદારી રાખવામાં આવે તમામ બાબતોને ધ્યાનમાં લેવામાં આવે તે રજૂઆત અત્યારે કરવામાં આવી છે હાઈકોર્ટમાં ઓનલાઈન। હાઈકોર્ટમાં જે સુનાવણી અત્યારે હાલ ચાલી રહી છે ત્યારે તમામ મંદિરનો માહોલ જે બતાવવા માંગીશ કે અત્યારે વીએચપી તરફથી પણ એક અરજી કરવામાં આવી છે કે અમદાવાદની રથયાત્રા પરવાનગી આપવામાં આવે, ત્યારે બીજી વખત પણ આજે એક તરફ હિન્દુ યુવા વાહિનીની અરજી ઉપર પણ સુનાવણી ચાલી રહી છે, એટલે તમામ જે સુનાવણીઓનો દોર હજી કોર્ટમાં ઓનલાઈન પ્રોસેસ ચાલી રહી છે, ત્યારે અસમંજસનો હજી એક માહોલ એક વખત ફરી ઉભો થઈ રહ્યો છે, ત્યારે મંદિર પ્રશાસનમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, સાદગીપૂર્વક રથયાત્રા નીકળશે તેવી પણ અત્યારે એક અસમંજસ જે જોવા મળી રહી છે, ત્યારે બીજી તરફ જે હાઈકોર્ટનો હજી ઓર્ડર બાકી છે ઓનલાઈન બંને પક્ષોની સુનાવણી ચાલી રહી છે, ત્યારે થોડીક વારમાં આજે આરતીમાં
मुख्यमंत्री विजय रूपाणी पण आवाना छे। आवती काले वहेली सवारे पहिंद विधि थी लईने तमाम जे विधि पूजा अर्चना छे ते तो राबेदा मुजब थवानी छे। रथने मंदिरनी बहार नगर यात्राए करावी के नहीं तेने लईने हाईकोर्टना आदेशनी मंदिर प्रशासन पण आतुरताथी हवे राह जोई रह्यु छे। हाईकोर्टमां हाल ऑनलाइन सुनावणी चालू छे, असमंजसनो माहोल छे। हाल कंई कहेवું ખૂબ અઘરું છે, પરંતુ જે રીતે હાલ સુનાવણી ચાલી રહી છે, સુપ્રીમ કોર્ટમાંથી પુરીની રથયાત્રાને પરવાનગી મળતાની સાથે જ અમદાવાદની રથયાત્રાને પણ લીલી ઝંડી ક્યાંક મળે તેવી આશાનું કિરણ મંદિરમાં તો જોવા મળી રહ્યું છે। ભક્તોમાં પણ એક ખુશીનો માહોલ તો છે, પરંતુ હાઈકોર્ટ આદેશ શું કરે છે તેના ઉપર ડિપેન્ડેડ છે। હજી પ્રતિપાદ જી આભાર દિવ્યા સમગ્ર માહિતી બદલ। અત્યારે હાલમાં આશાનું